ઉમરેઠ તાલુકાના અમીતપુરા ગામના સરપંચ તેમજ તલાટી અને ગામના આગેવાનોએ લોકડાઉન દરમિયાન કરેલી કામગીરી સમગ્ર ઉમરેઠ તાલુકા માટે દાખલારૂપ બની રહેશે. કોરોના વાયરસથી ગામના નાગરિકોને સલામત રાખવા સૌપ્રથમ આખા ગામમાં સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો અને લોકડાઉનનું ગંભીરતાથી પાલન કરવામાં આવી રહ્યું છે. વખત વખત ગામમાં ગેલેક્સિન પાવડરનો છંટકાવ કરવામાં આવે છે તેમજ 4 થી વધુ માણસોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમીતપુરામાં લોકડાઉન જ્યારથી સરકારે આપ્યું છે ત્યારથી એ લોકડાઉનને ગંભીરતાથી લઈ અને જે વિદેશોના સમાચાર સાંભળીને જે આપણા દેશમાં મહામારી ના સર્જાય તે રીતે ભારત સરકારે જે એડવાન્સમાં જે તૈયારીઓ કરી એના ભાગરૂપે હમીદપુરાના એક સરપંચ તરીકે ગામમાં પ્રથમ તો મેં આખા ગામમાં ફટાફટ સફાઈ કરાવી નાખી. ગામમાં જેટલો કચરો હતો એ દૂર કર્યો. ત્યાર પછી સેનેટાઇઝર આખા ગામમાં સ્પ્રે કરાવીને આખા ગામમાં સેનેટાઇઝર કરાવ્યું. એના સાથે સાથે ગેમેક્સિન પાવડરનો ઉપયોગ કરીને પણ આખા ગામમાં ગેમેક્સિન પાવડરનો ઉપયોગ કરાવ્યો. હવે અમે અમારા ગામમાં કોઈ પણ જગ્યાએ 4 માણસથી વધુ ભેગા ના થાય અને તે પણ સવારના ટાઈમે શાકભાજીને અનાજ કરિયાણા માટે પણ દરેક દુકાનોએ જઈને અમે કુંડાળા ડિસ્ટન્સ જાળવવા માટે પાડી દીધેલા છે. દરેક ગામ લોકો પણ એ રીતે સહકાર આપી રહ્યા છે. હાલ ગામમાં કોઈ બહારના ફેરિયા ના હોય એની પર પૂરતું ધ્યાન આપેલું છે. અજાણી વ્યક્તિ જો આવે છે તો આરોગ્ય ખાતાને જાણ કરીને આરોગ્ય ખાતામાં એની તપાસ કરાયા પછી જ ગામમાં અમે આવવા દઈએ છીએ. અત્યારે હાલ પણ અમે આજથી એટલે કે આજની તારીખથી બપોર પછી ડ્રોન કેમેરાથી અમે ગામમાં લોકડાઉનનો ભંગ ના થાય એના માટે પણ મામલતદાર જોડેથી પરવાનગીની તૈયારીઓ કરી રહ્યા છે અને ભારત સરકારના લોકડાઉનના જે કાર્યક્રમ છે તેની અંદર સફળ અમારું હમીદપુરામાં એક પણ કોઈ કેસ જે માનવજાતને નુકસાન ના કરે તેના માટે અમે આખું ગામ ભેગું થઈને એક થઈને પૂરી તૈયારી કરી રહ્યા છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. હવે ધીરે ધીરે લોકો કોરોના વાયરસથી થતા ચેપી રોગ બાબતે સભાન બન્યા છે. તેમ છતાં હમીદપુરામાં સરપંચે લોકોને ઘરે જ રહેવા સલાહ આપી છે. લોકડાઉનના નિયમનો ભંગ કરનાર ઉપર હવે ડ્રોન કેમેરાથી નજર રાખવાનું આયોજન થઈ રહ્યું છે. ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામમાં કોઈ પણ અજાણી વ્યક્તિના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. છતાં અગત્યના કારણોમાં આવી વ્યક્તિઓની પ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. રિપોર્ટ ખેલો ન્યૂઝ.